નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસભના ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર. બરવાડાથી અમારા સંવાદદાતા પ્રવીણ ભટ્ટ સાથે. આજરોજ બહુમાળી ભવન ભાવનગર ખાતે આરટીઆઈ એક્ટિવિટીઝ રમેશ ઝીંઝુવાડિયા હાજર રહ્યા હતા. ભારત દેશ છે એ લોકશાહી દેશ છે. દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને દિન પ્રતિદિન વધી રહ્યો છે ભ્રષ્ટાચાર. ગુજરાતની દરેક સરકારી કચેરીઓમાં જ્યારે આમ જનતા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ વગેરે કામકાજ બાબતે ગુજરાતની દરેક સરકારી કચેરીઓમાં જાય છે ત્યારે સરકારી કર્મચારીઓ દ્વારા અંધેરી નગરીને ગંડુ રાજા જેમ કંઈક ને કંઈક બહાના કાઢી અરજદારને રવાના કરી દેવામાં આવે છે. ત્યારે એવી જ રીતે મિની કાશ્મીર ગણાતા મહુવા તાલુકામાં લોકો સાથે ભાવનગર સમાજ કલ્યાણ નિરીક્ષક અધિકારી દ્વારા થઈ રહ્યો છે અન્યાય. ભાવનગર નિરીક્ષક અધિકારી દ્વારા પોતાની મનમાની કરીને આવાસો મંજૂર કરવામાં આવે છે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. મહુવા તાલુકાના ઘણા બધા ગામડાઓમાં લાભાર્થીઓને પાકું મકાન હોવા છતાં પણ તેમને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત આવાસો મંજૂર કરવામાં આવે છે અને ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ ગરીબ પરિવાર ઊંચી ધરતી અને નીચે આબ જેમ જીવન જીવી રહ્યા છે. તેમ છતાં તેમના આવાસો મહુવા તાલુકામાં ભાવનગર નિરીક્ષક અધિકારી દ્વારા ના મંજૂર કરવામાં આવે છે ત્યારે મોટા ખુટવણા ગામના આરટીઆઈ એક્ટિવિટીઝ રમેશ ઝીંઝુવાડિયા દ્વારા માહિતી ધારા 2005 હેઠળ તારીખ 21 જાન્યુઆરી 2022 રોજ જાહેર માહિતી અધિકારી જિલ્લા નાયબ નિયામક શ્રી વિકસતી જાતિ કચેરી ભાવનગરને પત્ર લખીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત ભાવનગર નિરીક્ષક અધિકારી દ્વારા કરવામાં આવેલા સ્થળ તપાસ અહેવાલની મહુવા તાલુકા નીચે આવતા તમામ ગામોની નકલોની આરટીઆઈ માહિતી માંગવામાં આવી હતી. તે માહિતી વધુ માત્રામાં હોવાથી જાહેર માહિતી અધિકારી અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ ભાવનગર દ્વારા 14 ફેબ્રુઆરી 2022 રોજ રમેશ ઝીંઝુવાડિયાને હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું. ત્યારે રમેશ ઝીંઝુવાડિયા દ્વારા હાજર રહીને મહુવા તાલુકામાં વસવાટ કરતા તમામ જરૂરિયાતમંદ ગરીબ પરિવારને પાક્કા બનાવવાનો લાભ મળે એ માટે રમેશ ઝીંઝુવાડિયા દ્વારા બહુમાળી મકાન ભવન ભાવનગર ખાતે રૂબરૂ હાજર રહીને માહિતીનું રેકોર્ડ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું અને અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખરેખર અરજદાર ગરીબ હોય તો એમઓને જણાવશો તો તેવા ગરીબ પરિવારને અગ્રતા આપીને વહેલી તકે આવાસો મંજૂર કરવામાં આવશે. રેકર્ડ વેરિફિકેશન સમયે ઉપસ્થિત જાહેર માહિતી અધિકારી અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વસાણી સાહેબ વિકસતી જાત અને સમાજ કલ્યાણ નિરીક્ષક વિકસતી જાતિ કે એમ વકાણી સાહેબ સહિતનાઓ અધિકારી હાજર રહ્યા હતા. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ. મારું નામ બારીયા અશોકભાઈ કિશોરભાઈ, ગામ નેસવાડ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. મેં આજથી 2 વર્ષ પહેલા પંડિત દીનદયાળ આવાસ યોજનામાં ફોર્મ ભરેલ છે તે ના મંજૂર કરવામાં આવેલ છે. તો સરકાર શ્રીને એટલી અપીલ ને વિનંતી કરું છું કે મારું મકાન ફરીથી મંજૂર થાય અને અમને મદદરૂપ થાય એવી આશા રાખું છું. મારું નામ મંગાભાઈ છે, ભાણાભાઈ ચૌહાણ. મારું ગામ લોંગડી, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. અને પંડિત દીનદયાળમાં મેં ફોર્મ ભરેલું છે. આજથી 2 વર્ષ જે સામાન્ય લાગ્યા છે, ફોર્મ મંજૂર થઈ ગયેલું. છેઠ સ્થળ ઉપર આવીને મને કહે છે કે તમે પરણિત છો, તો મેં કીધું હા. તો હું પરણિત હતો પણ ભાઈઓ રહી હમણાં વહી ગયા એટલે સાહેબે કીધું કે તમને મળવા પાત્ર મકાન નથી, ના મંજૂરી કરી છે અને હું આ દેશનો નાગરિક નથી સાહેબ. તો મને ખરેખર મળવા પાત્ર હોય તો સ્થળમાં આવી એને તપાસ કરવા મારી વિનંતી છે. તો હારા હારાને મકાન મળ્યા હોય તો અમને આ અપંગ માણસને ન મળી શકે.